નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 22 જાન્યુઆરી કે જ્યાં રામલલ્લા એટલે કે પ્રભુ શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ક્યાંક ચર્ચા વિચારણા જોવા મળતી હતી કે રામ મંદિર ક્યારે બનશે, ક્યારે બનશે, ક્યારે બનશે. પણ હવે રામ મંદિર જ્યારે બની ગયું છે, પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તેને લઈને પણ ક્યાંક રાજકારણ અત્યારે તો જોવા મળી રહ્યું છે, તે પરિસ્થિતિ સામે આવી છે. રાજકારણ એટલા માટે કારણ કે એક બાજુ ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી અન્ય એવા નેતા હોય, તેઓ અત્યારે હાલ તો એમ જ કહેતા હોય છે કે ના, આ જે મંદિર છે તે અત્યારે હાલ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને ક્યાંક બાબત એવી પણ જોવા મળતી હોય છે કે આ 2024નું ઇલેક્શન આવે છે તે પહેલાં કરવામાં આવે છે, એટલા માટે કારણ કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પાસે મુદ્દો નથી, એટલે રામ નામનો મુદ્દો એક બનાવવામાં આવે છે કે જેના કારણે અત્યારે હાલ તો તેઓ લડી શકે. હવે આ બધી જ્યારે બાબતો સામે આવતી હોય છે ત્યારે હવે સવાલ એ થતો હોય છે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યું, ક્યાંક સન્માનપૂર્વક કોંગ્રેસે ના પણ પાડી દીધી કે ના, અમે નહીં આવીએ, કારણ કે આ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નથી પરંતુ માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટી અને RSSનો એક કાર્યક્રમ છે, એવી પણ બાબત ક્યાંક સામે આવી હતી. સાથે એક આક્ષેપ એવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો કે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેમાં કોઈને ઇન્વિટેશન ના આપવું જોઈએ, એટલે કે આમંત્રિત ન કરવા જોઈએ, તમામ લોકો દર્શન કરવા માટે આવે છે તેવી બાબત પણ ક્યાંક કોંગ્રેસે કરી હતી. આજે શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેમણે પણ એમ જ કહ્યું કે આ રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે અન્ય એવા દર્શન કરવાની પણ બાબત હોય તેમાં તમામ લોકો સામેથી જતા હોય છે, એવું નથી કે આમંત્રણ આપવું જોઈએ. આ બાબત ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ બાબત ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. ડૉક્ટર હેમાંગ વસાવડા, કે જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ છે, સાથે સાથે પ્રવક્તા પણ છે. અને પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પ્રશાંતભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. પ્રશાંતભાઈ, આમંત્રણ આપવામાં આવ્યું, આમંત્રણનો એક બાજુ સ્વીકાર થયો, એક બાજુ અસ્વીકાર થયો, અને ક્યાંક રાજકીય કાબા દાબા પણ જોવા મળી રહ્યા છે રાજનીતિને લઈને. એટલા માટે કારણ કે અધૂરા મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ કરીને ભારતીય જનતા પાર્ટી રાજકીય લાભ લે છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે અત્યારે હાલ તો આ તો સનાતન ધર્મની બાબત છે, શ્રદ્ધાની બાબત છે, તેમાં કોઈ પણ બાબતને લઈને અન્ય એવી ચર્ચાઓ ન કરવી જોઈએ. પ્રશાંતભાઈ, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. ભારત વર્ષના મૂળમાં સનાતન ધર્મ રહેલો છે, આપણે સૌ સ્વીકારીશું. અને સનાતન ધર્મની આ શ્રદ્ધા, એટલે જેમ ત્રણ ભગવાન આપણે માનીએ છીએ, દેવાધિદેવ, મહાદેવ, મર્યાદા પુરુષોત્તમ રામ, અને પૂર્ણ પુરુષોત્તમ જેને કહેવાય શ્રી કૃષ્ણ ભગવાન, એમાં રામ ભગવાન છે, આસ્થાનો બહુ વિષય છે. અને ભગવાનની વાત જયારે આવતી હોય ત્યારે હું એવું માનું છું, ભગવાન તો કોઈને આમંત્રણ નહીં, આપણે ભગવાનને આમંત્રણ આપવું પડે, ભગવાન તું મારે ઘેર પધારજે, ભગવાન તો કે નહીં મારે ત્યાં તમે પધારજો. પણ હવે જે રીતે આપણે એક પ્રોટોકોલની જેમ આનું જયારે ઉદઘાટન થઈ રહ્યું છે, અને 1528 થી ચાલતો આવતો મુદ્દો, આમ એની પહેલાનો પણ ઓફિશિયલ 1528, કે જયારે મીર બાકી નામના આર્કિટેક્ટે આ તોડવાનું અને સમારકામ ચાલુ કર્યું, ત્યારથી ચાલતા આવતા મુદ્દો જેનો અંત 9 નવેમ્બર 2019 દિવસે જયારે આવે ચુકાદાથી, અને એ પાછા હસી ખુશીથી, કારણ કે આને લઈને રાજકારણ ઘણું થયું, ઘણા જીવ પણ ગુમાયા, અને આને લઈને કદાચ બહુ જ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા, પણ 9 નવેમ્બર 2019 આખા દેશે આને સહર્ષ આ સ્વીકાર્યો સુપ્રીમનો જજમેન્ટ, અને મંદિર બનવાની પ્રક્રિયા શરૂ થઈ. એટલે આપણે બધું કહીએ કે ભાઈ અયોધ્યામાં પણ જેમ રામ પાછા આવ્યા એમ આપણે ત્યાં રામ, એટલે કાયદેસર આમ તો આપણે બધાએ, એટલે ભાજપ, કોંગ્રેસ, રાજકારણ, કે હું પોતે ડૂબી મરવું જોઈએ કે આપણા આસ્થાના ભગવાનને આપણે આપણા મંદિર સુધી પહોંચાડવા માટે આઝાદી પછી 75 વર્ષ લાગ્યા, અને આ પૃથ્વી બન્યા પછી આ 550-700 વર્ષ સુધી આપણે ભગવાનને આપણા મંદિરમાં લાવી શક્યા નહોતા. હવે કઈ નહીં, આવી રીતે પ્રોટોકોલથી જયારે બધું પત્યું છે અને આવી રહ્યા છે, રાજકારણ માત્ર એટલું જ છે, ભારતીય જનતા પાર્ટીની જે સ્ટાઇલ છે સારી એ પ્રમાણે એને એક આખી આને ઇવેન્ટ બનાવી છે. એવું કેવું છે કે ચૂંટણીની ઇવેન્ટ છે, તો 9 નવેમ્બરે ચુકાદો આવ્યો ત્યારે લગભગ કોઈ ચૂંટણી એવી આવતી નહોતી કે ચુકાદો આવવાનો કઈ ફાયદો લેવાનો રામ મંદિર ઉપર.
હવે પ્રાણ પ્રતિષ્ઠાનો ફાયદો 24ના ઇલેક્શનમાં મળશે, 2 નંબરની વાત છે. પણ જેમ કોંગ્રેસ એવું કહે છે કે અત્યારે મંદિર પૂર્ણ નથી થયું તો ઉદઘાટન કેમ કરવામાં આવે છે, તો ભાજપને સવાલ પણ પૂછે ખરેખર મંદિર પૂર્ણ નથી થયું, પ્રતિષ્ઠા થઈ રહી છે કે આમ તો પ્રાણ પ્રતિષ્ઠા એટલે મૂર્તિ મૂકી દીધી, મંદિરનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે અને હવે ખુલ્લું મૂકી દીધું છે. આમ તો કોંગ્રેસે તો જયારે ભાજપ સાથે આ બધો પ્રશ્ન ચાલતો હતો તો સૌથી પહેલા દરવાજા રાજીવ ગાંધીએ ખોલ્યા છે, જે સૌએ સ્વીકાર્યું છે અને એનો એમણે ગર્વ લીધું છે કે જયારે આ મુદ્દે આર્ગ્યુમેન્ટ થતી હતી તો કોંગ્રેસ એમ કહેતી હતી કે અમે સૌથી પહેલા દરવાજા ખોલ્યા છે, એમાં ભાજપ કશું બોલી ના શકે, તો દરવાજા જ ખોલ્યા છે તો હવે તો મૂર્તિ સાક્ષાત આવી ગઈ છે, આવામાં શું તકલીફ છે. હા, સન્માનજનક રીતે કદાચ બોલાવવામાં ના આવ્યા હોય, જેવી રીતે સંસદનું ઉદઘાટન થયું, જેવી રીતે આની પહેલા બીજું બધું થયું ને કદાચ એવું કહેવાય કે વિપક્ષને ક્યાંય આમંત્રણ નથી. હવે રામ મંદિરને લઈને અલગ અલગ વ્યૂ મળે છે, કારણ કે ત્યાં જ બેઠેલા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા એવું કીધું હતું કે અમને આમંત્રણ મળશે તો અમે જઈશું, બીજાએ કીધું હતું કે અમને મળશે તો જઈશું, કોઈએ ઘસીને હું મારું છે એવી ના નહીં પાડી હોય. આવો દાખલો કદાચ, એટલે બધી વસ્તુ આપણે આજકાલ ઐતિહાસિક ઘટના બની રહી છે, પણ આવો દાખલો કદાચ કે ભાઈ રામ મંદિર ભગવાન આસ્થાની વસ્તુ હોય અને ઘસીને ના પાડી હોય, મને એવું લાગે છે કે મારી આ કારકિર્દી, આ હું રાજકારણમાં છું નહીં પણ આ મને બહુ યાદ રહેશે કે આવું બી બન્યું હતું ક્યારેક, એમ ભવિષ્યમાં પણ અમે ઉદાહરણ તરીકે ટાંકીશું. જે રાજનીતિ બહુ ખરાબ થઈ રહી છે, કદાચ અત્યારે આ એક મુદ્દો એવો હતો કે એક જે કોંગ્રેસ પંકાઈ છે ક્યાંક રામને લઈને, હિન્દુત્વને લઈને, તો એમના માટે એક નાનકડો મોકો હતો કે આમાં હાજર રહી અને કદાચ એક એક સિમ્પથી નાની મોટી ગેઇન કરી શક્યા હોત. પણ ખેર, હવે એમનો અંગત વિષય છે, દરેકને પાર્ટી પ્રોટોકોલ પ્રમાણે ચાલવું પડે. હેમંતભાઈને જે ભાજપ કમલમની સ્ક્રિપ્ટ આપી હોય અહીંયા બોલવાની છે, અને હેમંતભાઈને કોંગ્રેસના કાર્યાલયથી આપી છે એ સ્ક્રિપ્ટ એમને અહીંયા બોલવાની છે. મને એટલી ખબર પડે કે રામાયણમાં, હમણાં અમારા હકાભા ગઢવી બહુ સરસ વાત કરે છે કે ભાઈ રામાયણમાં ડોક્યું કર્યું અને એવું કહેવામાં આવ્યું કે એટલે આમે અયોધ્યાથી જયારે પાછા આવ્યા વનવાસ પતાઈને અને જોયું તો બાળકો ના દેખાયા કે, એટલે એમણે પ્રશ્ન પૂછ્યો ભરતને કે મને બાળકો નથી દેખાતા, તો એવું કીધું કે ભગવાન રામ રાઘેશ્વર જયારે તમે અયોધ્યા છોડીને જતા રહ્યા વનવાસ પર, ત્યારથી અહીંયા કોઈએ ગૃહસ્થી જીવન પાળ્યું નથી અને એટલા માટે અહીંયા બાળકો નથી. એટલે રામને પણ એવું થયું કે મારા બાળકો નથી, એટલે રામ ઈચ્છે છે કે એના બધા બાળકો એ દિવસે એની જોડે હાજર રહે. સવાલ એ જ થતો હશે કે જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ક્યાંક અત્યારે આ તો જે સન્માનજનક અત્યારે જે ક્યાંક તિરસ્કાર પણ કરવામાં આવ્યો છે તે બાબત પણ સામે આવી છે. હવે ક્યાંક સવાલ એ જ યથાવત જોવા મળતો હોય કે જ્યારે કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ તો રામ મંદિરને લઈને અત્યારે હાલ તો જે આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વીકાર કર્યો છે, હવે શું થશે, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? ચલો ના પાડી દીધી પરંતુ ક્યાંક સવાલ અત્યારે કે આ આખી પરિસ્થિતિમાં હવે રામ મંદિર પર રાજનીતિ ક્યાં જઈને અટકશે? હેમાંગભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા જી, આવી રહ્યો છે. જી હેમાંગભાઈ, સવાલ હવે આપને એ છે કે જ્યારે રામ મંદિર ઉપર અત્યારે હાલ તો જે ઇન્વિટેશન આપવામાં આવ્યું અને સાથે સાથે ક્યાંક જે કોંગ્રેસ દ્વારા સન્માનપૂર્વક આ આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો, કયા કારણો સર? કારણ જે પત્ર સાર્વજનિક કરવામાં આવ્યો એમાં કારણ બતાવવામાં જ આવ્યું છે. ધર્મ છે એ આસ્થાનો વિષય છે. રામ ભગવાન દરેક જન જનના હૃદયમાં વસેલા છે અને એમાંથી કોંગ્રેસીઓએ બાકાત નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને RSS નું આ ઇવેન્ટ બની ગયું છે ત્યારે 3 નેતાઓ હાજર નહીં રહે આવો સાર્વજનિક પત્ર કોંગ્રેસે જાહેર કર્યો છે. ક્યાંય કોંગ્રેસ હાઈકમાન્ડે કાર્યકરોને નેતાઓને એમાં ભાગ ન લેવો એવી કોઈ સલાહ આપી નથી. એમની વાત બહુ સ્પષ્ટ છે કે આ રાજકીય કાર્યક્રમ બની ચૂક્યો છે, આમાં ક્યાંય ધર્મની વાત કે સનાતન ધર્મની વાત નથી. અને કોંગ્રેસને ના તો હમણાં આવી છે, ગઈકાલથી તમામ શંકરાચાર્ય અને ઘણા બધા ધર્મપુરુષો, આદરણીય વંદનીય ધર્મપુરુષો અયોધ્યામાં હાજર રહેવા માટેના આમંત્રણને ઠુકરાવી ચૂક્યા છે. જો રાજનીતિ નથી તો ઉદ્ધવ ઠાકરે કેમ બાકા?
જ્યારે બાબરી મસ્જિદના ઢાંચાનો ધ્વંસ થયો, તોડી પાડવામાં આવ્યો, ત્યારે મને બરાબર યાદ છે કે બાલા સાહેબ ઠાકરેએ વટથી કીધું હતું કે મારા કાર સેવકોએ કર્યું છે, હું જવાબદારી લઉં છું. ઉમા ભારતી, અડવાણીજી એ લોકોએ ના પાડી, દે ડિનાઈડ કે અમે નથી કર્યું, આ જેને કર્યું એને અમે નથી. એટલે ત્યારે બાલા સાહેબ ઠાકરે ખેંચીને ઉભા હતા કે ભલે જે હોય મેં કર્યું છે, મારા સેવકોએ કર્યું છે, કાર સેવકોએ. એ ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ નથી. લિસ્ટ બને, લિસ્ટ કોણ બનાવે છે, લિસ્ટ ક્યાંથી બને છે, આને બોલાવવા અને નહીં, આ બધી જે દોરી સંચાર છે એ કોંગ્રેસે જોયો, ભારતની જનતાએ પણ જોયો. હવે જો શંકરાચાર્યજી નથી આવતા, ચાર ચાર શંકરાચાર્યજી ગેરહાજર રહેવાના છે, ઘણા બધા મહામંડલેશ્વર નથી જવાના, ત્યારે માત્ર કોંગ્રેસ ગેરહાજર છે અને રામ વિરોધી છે, એવી વાત ક્યાં લગી ઉભી રાખશો તમે? તમે કહો કે શંકરાચાર્યજી પણ સનાતન હિન્દુ ધર્મના વિરોધી છે, આટલા જે ધર્મગુરુઓએ ના પાડી એ પણ સનાતન ધર્મના વિરોધી છે, કયો? તમે ના પાડનારા બધાને કોંગ્રેસ સિવાય કઈ બોલતા નથી. કોંગ્રેસને તમે હિન્દુ રામ ભગવાન વિરોધી કહી દો. મારે એટલું જ પૂછવું છે કે 22 જાન્યુઆરીએ જે અયોધ્યામાં નથી એ બધા શું રામના દુશ્મન? કેવી વ્યાખ્યા બનાવો તમે ધર્મની? અને મંદિર અર્ધું છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રામગઢીના મહંતે પણ કીધું છે કે મંદિરનું કામ હજી પૂર્ણ થયું નથી. રામનવમી જ્યારે એપ્રિલમાં આવતી હતી, 22 જાન્યુઆરીએ કોઈ એવો તિથિ નથી, તો 22 જાન્યુઆરી મુહૂર્ત કાઢવા માટેનું કારણ શું? અને 36 કલાક પછી કોંગ્રેસે જાહેર પત્રમાં લખ્યું કે આરએસએસ અને બીજેપી નું ઇવેન્ટ છે. હજી સુધી એક પણ બીજેપીના નેતા, આરએસએસના નેતા, રામ ન્યાસ જે ટ્રસ્ટ છે એનું કે એની સાથે સંકળાયેલા સંત મહંતોનું કોઈનું એવું નિવેદન નથી આવ્યું કે આ સનાતન ધર્મનો પ્રોગ્રામ છે, આરએસએસ બીજેપીનો નથી. 36 કલાક લાગે કોંગ્રેસને. એટલે જ કોંગ્રેસ હાઈકમાન્ડે જે પત્ર લખ્યો છે એમાં મજબૂત વજૂદ છે. અને હું જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો કોંગ્રેસને તમે હિન્દુ વિરોધી ગણતા હો, તો જે સંત મહંતો નથી હાજર રહેવાના એને પણ આપ હિન્દુ. શંકરાચાર્યજી હિન્દુ ધર્મના સર્વોચ્ચ પીઠાધીન વ્યક્તિ છે, એ નથી રહેવાના. હવે એને આપણે રામલલ્લાના વિરોધી કહી દેશું? આપણે એને કોંગ્રેસની જેમ કહી દેશું કે હિન્દુ વિરોધી છે? અરે તમે ત્યાં હિન્દુ ધર્મની ઘણી બધી જે પરંપરાગત વિધિઓ હોય એ તમે કોરાણે મૂકી છે, કારણ કે તમે રાજકીય એંગલથી ચૂંટણી પહેલા જ ગમે એમ શિલા રામ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માંગતા હતા, એટલે આ ઉતાવળે પગલું લીધું છે. હેમંતભાઈ, સવાલ ઘણા બધા કર્યા હેમાંગભાઈએ પણ કે આ કેમ રામનવમી આવતી હતી પરંતુ વહેલું કેમ કર્યું? ક્યાંક હજુ કન્સ્ટ્રક્શન હજુ પૂરેપૂરું થયું નથી, તેની પહેલાં અત્યારે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે, તે કેમ એપ્રિલ સુધી રાહ નહોતા જોઈ શકતા? અને ચાલો અત્યારે જે આ જે અત્યારે અસ્વીકાર કરવામાં આવ્યો છે આમંત્રણનો, પરંતુ ઘણા બધા એ કહી શકાય કે જે મહામંડલેશ્વર છે અને તેની સાથે શંકરાચાર્ય છે, તેઓ પણ અત્યારે તો ના પાડી રહ્યા છે, તો અમે થોડી હિન્દુ વિરોધી થઈ ગયા છે, તેઓ એક સવાલ પણ કરી રહ્યા છે. હેમંતભાઈ, એટલે ભાઈ મારા સિનિયર સાથી મિત્ર કોંગ્રેસના વરિષ્ઠ ભાઈએ જે પ્રશ્નો ઉઠાવ્યા તેનો હું મુદ્દાસર જવાબ આપું. શા માટે 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા માટે? એટલે ભાઈ આપણી ચેનલના માધ્યમથી આપણા આ ડિબેટને જોતા લાખો દર્શક મિત્રોને તો એ બાબતનો ખ્યાલ હશે જ કે 22 જાન્યુઆરી એ મુહૂર્ત છે કે જે મુહૂર્તમાં, જે નક્ષત્રમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. અભિજીત મુહૂર્ત, મૃગશીર્ષ નક્ષત્ર, અમૃત સિદ્ધિ યોગ અને સર્વ અર્થ સિદ્ધિ યોગ, આ ચારેય બાબતોનું કન્ફ્લ્યુઅન્સ કે એકીકરણ જે દિવસે થાય છે એ 22 જાન્યુઆરી છે. અને આવો જ યોગ
ભગવાન શ્રી રામનો જયારે જન્મ થયો હતો તે સમયે એનું નિર્માણ થયું હતું, માટે 22મી જાન્યુઆરીએ આપણે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો અયોધ્યામાં ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. કોંગ્રેસને બાધા કાઢવા હોય ને 22મી જાન્યુઆરીએ ના આવવા તો ના આવે, પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ કોંગ્રેસ ગાંધીજીની કોંગ્રેસ નથી, આ કોંગ્રેસ નહેરુની કોંગ્રેસ છે. ગાંધીજીએ તો ફેબ્રુઆરી 1921માં ગુજરાતી સાપ્તાહિક નવજીવન હતું તેમાં લેખ લખીને બહુ જ ગર્વભેર કહ્યું કે હું સનાતની હિન્દુ છું. અને જ્યાં સુધી જગતગુરુ શંકરાચાર્યજીની વાત છે, રાજકારણમાં રાહુલ ગાંધીજીને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવો હોય કે ઉત્તર પ્રદેશમાં કે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરવો હોય ત્યારે જનોઈધારી હિન્દુ, દત્તાત્રેય ગોત્ર, શિવ મંદિરમાં પૂજા, હિન્દુઓના વોટને અંકે કરવા માટે તમારે રાજકારણ કરવું છે. જગતગુરુ શંકરાચાર્યજીને રાજકારણમાં પ્રજાને માટે આવા વોટ માંગવાની કોઈ અભિક્ષા નથી, પરંતુ તમને અભિક્ષા છે અને પછી તમે હિન્દુઓને છેતરવા માંગો અને હવે એવું કહો આમે કોંગ્રેસ જે અત્યારની છે એ નહેરુવિયન કોંગ્રેસ છે અને તેના રૂટ અથવા બીજ આપણે છેક 1951માં જોવા જોઈએ. જ્યારે સોમનાથનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો ત્યારે પંડિતજીએ એ વખતે દિગ્વિજયસિંહ જે વખતે સૌરાષ્ટ્રના પ્રમુખ હતા તેમને પત્ર લખીને એવું કહ્યું હતું કે મને એ બાબતનું દુઃખ છે કે સોમનાથના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાષ્ટ્રપતિજી બાબુ રાજેન્દ્ર પ્રસાદજી, મારા કેટલાક મંત્રીઓ અને આપ શ્રી પણ એક રાજપુરુષ તરીકે હાજર રહેવાના છો અને આ આખો મહોત્સવ ભારત દેશની સંસ્કૃતિને પારાવાર નુકસાન કરશે. આ હતી પંડિતજીની માનસિકતા. પંડિતજીની માનસિકતા વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, જ્યારે ફૈઝાબાદમાં 1949માં 23મી ડિસેમ્બરે જ્યારે રામલલ્લાજીની પ્રતિમા બાબરી મસ્જિદના એ ઢાંચામાં મૂકવામાં આવી ત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે નાયરની ઉપર પણ ખૂબ દબાણ લાવીને ત્યાંથી રામલલ્લાની મૂર્તિ હટાવી જોઈએ એવું તે વખતના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત ઉપર પણ દબાણ લાવનાર નહેરુજી હતા. આપણને સૌને ખ્યાલ હોવો જોઈએ કે આ એ કોંગ્રેસ છે જેને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને કહ્યું હતું કે રામ એક કાલ્પનિક પાત્ર છે. આપણને એ પણ યાદ હોવું જોઈએ કે ગૌ હત્યા વિરોધી કાયદો બનાવવા માટે જયારે હજારો સંતોએ દિલ્હીમાં કૂચ કરી ત્યારે 1966માં તેમના ઉપર ગોળીબાર કરાવીને 375 સાધુઓની જયારે ગોળીબારમાં હત્યા થઈ એ વખતે ઇન્દિરાજીનું કોંગ્રેસનું શાસન હતું. આપણને એ પણ યાદ હોવું જોઈએ કે માત્ર ને માત્ર શાહબાનુના ચુકાદાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં હિન્દુઓના વોટ અંકે કરવા માટે રાજીવ ગાંધીજી સ્પેશિયલ ફૈઝાબાદ જાય, અયોધ્યા જાય અને ત્યાં રામમૂર્તિનો શિલાન્યાસ કરાવે, રામશિલાનો શિલાન્યાસ કરાવે, એ ચાલે, કોંગ્રેસને માટે એ કન્વિનિયન્ટ છે. પણ 22મી જાન્યુઆરીએ જયારે કરોડો દેશવાસી અને આખી ભારતીય જનતા પાર્ટી કે સંઘનો પ્રસંગ થોડો જ ઉપરથી તો નરેન્દ્રભાઈ જયારે અયોધ્યામાં એરપોર્ટનું ઉદઘાટન કરવા ગયા ત્યારે એમણે એમ કહ્યું કે 22મી જાન્યુઆરીએ બધા દેશવાસીઓને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે અયોધ્યા ન આવશો, કારણ કે એક આખું એ માસ ગેધરિંગના લીધે એક સ્ટેમ્પેડ થાય અને કોઈ દુર્ઘટના સર્જાય એ પણ આપણે જોવું નથી. સંયોગો એ દિવસે 22મી જાન્યુઆરીએ રચાય છે કે એ દિવસે પ્રભુ શ્રી રામનો જન્મ હતો અને જે પ્રમાણેના સંયોગો હતા મેં કહ્યું અને હું ફરીથી એને રિપીટ કરું, અભિજીત મુહૂર્ત, મૃગશીર્ષ નક્ષત્ર, અમૃત સિદ્ધિ યોગ અને સર્વ અર્થ સિદ્ધિ યોગ, આ ચારેય બાબતો હિન્દુ માઇથોલોજી પ્રમાણે આ ચારેય બાબતોનું કન્ફ્લુઅન્સ થતું હોય એવું રેરેસ્ટ એવું મુહૂર્ત 22મી જાન્યુઆરી આવે છે અને માટે એ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. યજ્ઞભાઈ કેટલાય મંદિરો છે, આપણું ગાંધીનગરનું અક્ષરધામનું મંદિર જોઈ લો, આપણું સોમનાથનું મંદિર જોઈ લો, શંકર ભગવાનનું ઉજ્જૈનનું મંદિર જોઈ લો, હંમેશા નિર્માણાધીન પ્રક્રિયા તો દરેકે દરેક મંદિરમાં ચાલતી હોય છે. એનો મતલબ એવો થોડો કે મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાય પ્રતિષ્ઠા ન થાય. અને માત્ર હું તમને આ બાબતને એ બાબત સાથે યાદ દેવડાવું
કે જયારે સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ કેસ ચાલવાનો હતો ત્યારે કપિલ સિબ્બલે એક મિનિટ અડધી મિનિટ કપિલ સિબ્બલ એમ કહું હતું 2019 માં કે હમણાં આ કેસ તમે ના ચલાવો, કારણ કે 2019 ની લોકસભાની ચૂંટણી ને ભાજપ ને ફાયદો થશે, જુલાઈ સુધી આની આની સુનાવણી મુલતવી કરી દો. આજ વખતે એવું પણ ફરીથી કોંગ્રેસ નો આજ ચેન્જ જાન્યુઆરી પ્રયાસ પ્રતિષ્ઠા ના કરો, કારણ કે એનાથી ભારતીય જનતા પાર્ટી ને ફાયદો થશે. ભારતીય જનતા પાર્ટી ને ફાયદો થાય એટલા માટે કે એને કરોડો કરોડો ઓકે 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 હેમંતજી આપને રોકવા માંગુ છું, આપને રોકવા માંગુ છું, એના માટે પોતાનો જાન આપી. ઓકે હેમંતભાઈ, ક્યાંક આપને એક સવાલ કે ચલો અત્યારે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસની તમે ઇવેન્ટ ક્યાંક અત્યારે બતાવી રહ્યા છો, પણ તેની સાથે આ તો એક શ્રદ્ધાની બાબત છે, એક ધર્મની બાબત છે, તો ક્યાંક અત્યારે હાલ તો જવું જોઈએ ને તેમાં પણ. આ અડવાણીજી અને બાજપાઈજીની ભારતીય જનતા પાર્ટી નથી, આ મોદી સાહેબ અને અમિત શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટી છે. એટલે જયારે ધાર્મિક વાત કરે છે ત્યારે પાછળ પણ વોટ અને રાજકારણની ગંધ આવે છે. મારા મિત્ર ડોક્ટર હેમંતભાઈએ બહુ જનૂનથી દલીલ કરી, પણ મને એવું લાગે છે કે હવે આપણા વંદનીય જગતગુરુ શંકરાચાર્યજી અને મહામંડલેશ્વરોની ઉપર હવે ભારતીય જનતા પાર્ટી અને એના પ્રવક્તાઓ છે. જો તમે આને રાજકીય નથી ગણતા, સર્વ ધર્મ ગણો છો, હિન્દુ ધર્મનું સનાતન ધર્મનું આ ગણો છો, તો પ્રાણ પ્રતિષ્ઠા કોણ કરવાનું છે? પ્રમુખ સ્થાન કોનું છે? ચંપતરાય કોણ છે? ક્યાંય તમે જગતજી ગુરુ શંકરાચાર્યજીનું નામ કોઈ આમંત્રણ પત્રિકામાં વાંચ્યું? જગતગુરુ શંકરાચાર્યજી નો આશરો લઈને કોંગ્રેસે પોતે અપનાવેલી નીતિને યથાર્થ કેળવી દે. આ માત્ર ને માત્ર પલાયન વૃત્તિ છે કરોડો હિન્દુ ને. તો અત્યારે કેમ મહામંડલેશ્વર નહીં કે પછી જગતગુરુ શંકરાચાર્ય નહીં? તેઓ પણ તેઓ સવાલ કરે છે ને યજ્ઞભાઈ, આ દેશમાં આજે 7000 સાધુ સંતોની ઉપસ્થિતિમાં, અનેક મહામંડલેશ્વરોની ઉપસ્થિતિમાં, અનેક ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં, અનેક સનાતન ધર્મ હિન્દુ ને હિન્દુ ધર્મ ને આગળ લઈ જનાર પદની વાત ચાલે છે હેમંતભાઈ. હેમંતભાઈ પ્રમુખ પદની વાત ચાલે છે. મને એમ થાય યજ્ઞભાઈ, આપણે ટુ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ આપણા જગતગુરુ શંકરાચાર્યજી બધા, શું આપણે તમે હું થી માંડીને એક એક હિન્દુ જે સનાતન હિન્દુ ધર્મમાં માને છે, શું એવું નથી માનતો કે ઓકે ઓકે હેમંતભાઈ, હેમંતભાઈ આપને રોકવા માંગુ છું પોતાનો. ઓકે 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 આપને રોકવા માંગુ છું. પ્રશાંતભાઈ, હવે એક થોડોક રાજકીય પ્રશ્ન આપને. આપણે સનાતન ધર્મને લઈને તો ચર્ચા કરી, રામ મંદિરને લઈને રાજનીતિ જોવા મળી રહી છે, આગામી સમયમાં તેની અસર શું જોવા મળશે લોકસભામાં? રામ મંદિરને લઈને રાજનીતિ એટલે જો ભારતીય જનતા પાર્ટી આજે જે કંઈ છે જે રામના નામે છે, કારણ કે 2 સીટ હતી ત્યારથી એમના મેનિફેસ્ટોમાં ચાલતું આવે છે. હવે વોટ નેક્સ્ટ? હવે એ મેનિફેસ્ટોનું જે કંઈ ટીક માર્ક મારવી હતી એમણે 2019 મારી લીધી, પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ જશે. અને આખી જે રીતે હું નહીં કહું કે આને પેલી કોન્સ્પિરેસી કે બીજી કોઈ થિયરી ની જેમ, પણ જે આખો માહોલ બનાવવામાં આવ્યો છે હિન્દુત્વના નામનો, અને 19 થી લઈને 24 સુધી હિન્દુત્વને લઈને જે એમ્ફેસાઇઝ કર્યું છે, એટલે કાઇન્ડ ઓફ જેને કે હેમરિંગ જ કર્યું છે લોકો ઉપર કે હિન્દુત્વ અને ભાજપ, હિન્દુત્વ એટલે ભાજપ, એનો જ ફાયદો ભાજપને મળતો આવ્યો એ બી સ્વીકારવાનું. અને આજે ભારત દેશના લગભગ દેશવાસીઓ પણ ધીરે ધીરે હિન્દુત્વ તરફ ઝૂકી ગયા છે, અને એટલા માટે જ આનો ફાયદો જનતા તરફથી ભાજપને મળવાનો છે. આ ચોક્કસથી આપણે જોયું છે છેલ્લી 2 ચૂંટણીઓથી, ઇવન વિધાનસભા ચૂંટણીમાં પણ મુદ્દાઓ ઘણા સારા આવે છે. મોંઘવારી હોય, ભ્રષ્ટાચાર હોય, બેરોજગારી હોય, પેટ્રોલ ડીઝલના ભાવની વાત હોય, ખેડૂતોની મુદ્દાની વાત હોય, એની ક્યાંય ચર્ચા થતી નથી. મુદ્દો હોય છે પણ એ મુદ્દો ક્યાંય પેપર તો સીમિત થઈ જાય છે, પણ છેલ્લે જયારે વોટ આપવા માણસ જાય છે ત્યારે હિન્દુત્વના નામ ઉપર વોટિંગ કરે છે એ આપણે જોયું છે. હા, અમુક જગ્યાએ નથી જ ચાલ્યું, પણ જે હિન્દી રાજ્યો જે બેલ્ટ છે, જ્યાં બીજેપીની 220 જેટલી સિક્યોર સીટ લોકસભાની છે, એટલે ઉપર આપણે નોર્થના અને હિન્દી બેલ્ટના જે ગણી લો તમે, યુપી, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા, આ બધા જે ઉપરના રાજ્યો છે,
ત્યાં હિન્દુત્વના નામે વોટિંગ થાય છે, એનો સીધો ફાયદો ભાજપને મળે છે. તો આ 22 તારીખનો માહોલ જે બનશે, કારણ કે અત્યારે બી કેવું એટલું અઘરું છે, કારણ કે એ માહોલ કેવો છે અત્યારે પણ અકલ્પનીય છે આપણા માટે. એક બન્યા પછી વધારે આની ઇફેક્ટ અને ઇમ્પેક્ટ આવશે એ હું ચોક્કસ માનું છું. એટલે કદાચ ક્યાંક ભાજપને નાની મોટી ખૂટતી સીટો હશે, આનાથી પૂરી થઈ જવાની છે. પ્રશ્ન 10 સેકન્ડમાં જવાબ આપજો. આ રામ મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને જે કોઈ નિવેદનો આપ્યા છે, ક્યાંક અમુક નેતાના નિવેદન એમ છે કે ના જવું જોઈએ, અમુક જે નેતાઓ કહી રહ્યા છે ના જવું જોઈએ, આ બે પ્રકારની પરિસ્થિતિ કેમ કોંગ્રેસમાં? હેમાંગભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? યજ્ઞભાઈ, અર્જુનભાઈ મોઢવાડિયા તો એમ કે છે કે આ ખોટું કર્યું, આવું નહોતું કરવા જોયું. પણ મને તો એ થાય કે કોંગ્રેસ ને માટે ઇસ્તારમાં જવું એ સેક્યુલર, પણ રામ જન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવું એ સૌથી મોટી સેક્યુલર રાજનીતિનું નુકસાન કરે. ઓકે ઓકે, આ પ્રકારની ધોરી નીતિ છે મને ખબર પડતી નથી. હેમાંગભાઈ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, છેલ્લો મને પ્રશ્નનો જવાબ આપો, આ બે નિવેદન અલગ અલગ કેમ? કોંગ્રેસ પાર્ટીના જ બંને નેતાઓ છે તો પણ અલગ અલગ નિવેદન? કોણ, કયા નિવેદન? અર્જુન મોઢવાડિયા નિવેદન આપવામાં આવ્યું કે ના તરાલ તો રાજનીતિને લઈને તરાલ તો ન વિચારવું જોઈએ. અર્જુનભાઈ અને અમરીશભાઈ જ આનો જવાબ આપી શકે, એમના નિવેદન છે. ઓકે, લઈને તરાલ તો જે ચર્ચાઓ તો ઘણી બધી જોવા મળી છે, ક્યાંક અસ્વીકાર પણ કર્યો છે, હવે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે. હેમંતભાઈ, હેમાંગભાઈ અને પ્રશાંતભાઈ, આ ત્રણના પરમ સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો અવર કાર્યક્રમમાં બસ જ. નમસ્કાર બધા દર્શક મિત્રો.